જય મુરલીધર વિદ્યાર્થીઓ ધોરણ બાર વિષય સમાજ શાસ્ત્ર પ્રકરણ દસ સામાજિક સમસ્યાઓ તો વિદ્યાર્થીઓ આથી અગાઉના વિડીયોમાં આપણે સામાજિક સમસ્યાઓમાં એક સમસ્યા અસમાન જાતિ પ્રમાણની સમસ્યા વિશેની માહિતી આપણે મેળવી હતી કે જેમાં તેના કારણો વિશેની પણ આપણે ચર્ચા કરી લીધી છે કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કયા કયા કારણો જવાબદાર છે તો હવે આજે આપણે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો અને અસમાન જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવાના ઉપાયો વિશેની ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો કઈ કઈ છે તો ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું ઘટતું જતું પ્રમાણ અનેક સામાજિક સામાજિક સમસ્યાઓને જન્મ આપે છે તંત્રમાં સ્ત્રી પુરુષ બંનેની ભૂમિકા મહત્વની છે કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું જે પ્રમાણ ઘટતું જાય છે તે આપણા સમાજમાં ઘણી બધી સામાજિક સમસ્યાઓને જન્મ આપે છે કે આ રીતના આપણે જોઈએ તો આપણું જે સામાજિક રચનાતંત્ર છે એમાં બંનેમાં સ્ત્રી પુરુષની જે ભૂમિકા છે તે ખૂબ જ મહત્વની રહેલી છે કે સમાજના સામાજિક ધાર્મિક આર્થિક કૌટુંબિક અને શૈક્ષણિક વિકાસમાં પુરુષની સાથે સાથે સ્ત્રીનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે બાળકને જન્મ આપીને અને તેનો ઉછેર કરીને સ્ત્રી પારિવારિક વારસાનું સાતત્ય જાળવી રાખે છે કે બા સ્ત્રી જે છે તે બાળકને જન્મ આપે છે તેનો ઉછેર કરે છે અને આ રીતના કે સ્ત્રી પોતાના પરિવારનો જે વારસો છે તેનું સાતત્ય જાળવી રાખે છે કે સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ સામાજિક સાતત્યની જાળવણીમાં અવરોધક બની શકે છે કે આ રીતના જે સ્ત્રીઓનું જો પ્રમાણ ઘટતું જશે તો સામાજિક સાતત્ય એટલે કે આપણી વારસાગત જે પેઢીઓ છે એની જાળવણી કરવામાં પણ અવરોધરૂપ બનશે સ્ત્રી પુરુષનું અસમાન જાતિ પ્રમાણ લગ્ન સંસ્થા પર વિપરીત અસર જન્માવે છે કે સ્ત્રી પુરુષનું જે અસમાન જાતિ પ્રમાણ છે તે ખાસ કરી અને લગ્ન સંસ્થા ઉપર જ પહેલે તો અસર ઉપજા નીપજાવે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે સમાજમાં અપરિણિતોની સંખ્યા વધતા ફરજિયાત કુંવારાપણું વધે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓની જે સંખ્યા છે તે સતત ઘટતી જાય છે તો તેને કારણે અપરણિત લોકોની જે સંખ્યા છે તે ફરજિયાતપણે વધતી જાય છે કે દીકરાના લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતાએ તણાવયુક્ત સ્થિતિમાં જીવું પડે છે કે જ્યાં સુધી પોતાના બાળકના લગ્ન કે પોતાના દીકરાના લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા ખૂબ જ તણાવયુક્ત કે ટેન્શનમાં જીવતા હોય છે અને વળી સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે કન્યા વિક્રયને વેગ મળે છે એટલે કે પુરુષોએ લગ્ન માટે સ્ત્રીઓને ઊંચી કિંમત ચૂકવવી પડે છે કે ખાસ કરી અને સ્ત્રીઓની જે સંખ્યા છે તે સતત ઘટતી જાય છે તો તેના કારણે કન્યા વિક્રય એટલે કે કન્યાના વેચાણમાં વધારો થાય છે અને તેના કારણે કે લગ્ન માટે પુરુષોએ સ્ત્રીને માટે ઘણી બધી ઊંચી કિંમત આપવી પડે છે કે જ્યારે ગરીબ કે મધ્યમ વર્ગના યુવાનોના લગ્ન માટે પાત્ર પસંદગીનો પ્રશ્ન જટિલ બને છે કે ખાસ કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના જે યુવાનો છે તેમને પોતાના લગ્ન માટે પોતાના પસંદગીના પાત્ર માટેનો જે પ્રશ્ન છે તે ખૂબ જ જટિલ બની જાય છે કે ઘણી વાર ઊંચી ડિગ્રી ધરાવતી સ્ત્રીએ પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવનાર પુરુષ સાથે કે ઉચ્ચ ડિગ્રી ડિગ્રી ધરાવનાર પુરુષને પોતાનાથી નિમ્ન સ્ત્રી સાથે લગ્ન કરવાની નો બતાવે છે કે આપણે આપણા સમાજોમાં આવા કિસ્સાઓ જોઈએ છીએ કે ઘણી બધી વખત ઊંચી ડિગ્રી ધરાવનાર જે સ્ત્રી છે તે પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવનાર પુરુષ સાથે પહેણતી હોય છે અને ઘણી બધી વખત ઉચ્ચ ડિગ્રી ધરાવનાર પુરુષ પોતાનાથી નિમ્ન ડિગ્રી ધરાવનાર સ્ત્રી સાથે લગ્ન કરતા હોય છે તો આવી બધી જે પાત્ર પસંદગીના પ્રશ્નો છે તે વધતા જાય છે તો વળી અસમાન જાતિ પ્રમાણને લીધે વર માટે કન્યા શોધવાની અને ખાસ કરી અને જે સમૂહમાં પોતાના જે સમૂહમાં પોતાના જ સમૂહમાં લગ્ન કરવાનો આગ્રહ છે તેવા કુટુંબમાં બાળપણથી જ પોતાના કુટુંબની કન્યાને કન્યા પક્ષના યુવાનોએ આપવી પડે છે કે ઘણા બધા કુટુંબો એવા પણ છે કે જેમાં પોતાના સમૂહમાં જ લગ્ન કરવાનો આગ્રહ રાખતા હોય છે તો કુટુંબમાં બાળપણથી જ કે પોતાના કુટુંબની કન્યાને કન્યા પક્ષના યુવાનોને આપવી જ પડે છે એમ એટલે કે સાટા પદ્ધતિ અપનાવી પડે છે તો આ રીતે જોઈએ તો અસમતુલિત જાતિ પ્રમાણને કારણે કજોડા લગ્નની સ્થિતિ નિર્માણ પામે કે વળી પુરુષોની તુલનામાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે સ્ત્રીઓ પર અત્યાચારો વધે છે તો ભારતના વિવિધ રાજ્યોમાં દિન પ્રતિદિન વધતા જતા છેડતી જાત્ય સતામણી અને બાળાત્કારના બનાવો તેની સાક્ષી પૂરે છે કે આ રીતના પુરુષો કરતાં સ્ત્રીઓની જે સંખ્યા છે તે સતત ઘટી રહી છે તેના કારણે આપણા ભારતના ઘણા બધા રાજ્યોમાં સ્ત્રીઓ પ્રત્યે તુચ્છ નજરથી જોવામાં આવે છે અને છેડતી જાત્ય સતામણી બાળાત્કારના જે કિસ્સાઓ છે તે સતત વધી રહેલા જોવા મળે છે અને તેની સાથે સાથે જાતીય પ્રમાણનું આ અસંતુલન ગે અને લેસબિયન જેવા સજાતીય સંબંધો તેમજ વેશ્યાવૃત્તિને પણ પ્રોત્સાહન આપે છે અને એડ્સ જેવા જાતીય રોગોના દર્દીઓની સંખ્યાના વધારા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાતિ પ્રમાણનું આ અસંતુલન મહત્વનું પુરવાર થાય છે તો અહીં આપણે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો કઈ કઈ છે તેના વિશેની માહિતી મેળવી કે વિપરીત અસરો ઘણી બધી છે અને જે આપણા સમાજના મૂળ સુધી જોવા મળે છે તો હવે આપણે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવાના ઉપાયો વિશેની ચર્ચા કરીએ કે કયા કયા ઉપાયો દ્વારા આપણે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને અટકાવી શકાય તો અસમાન જાતિ પ્રમાણની હળવી કરવા માટે સ્ત્રીઓ પ્રત્યેની માન્યતાઓ મૂલ્યોમાં પરિવર્તન લાવવું આવશ્યક છે કે કે પહેલું તો છે જાતિ પ્રમાણની સમસ્યાને હળવી કરવા માટે કે પહેલાં તો સ્ત્રીઓ પ્રત્યેની જે માન્યતાઓ છે તે માન્યતાઓ જ નાબૂદ કરવી જોઈએ અને તેની સાથે સાથે આપણા સમાજના જે મૂલ્યો છે સ્ત્રીલક્ષી મૂલ્યો તેમાં પણ પરિવર્તન લાવવું જોઈએ કે જેથી કરી અને સ્ત્રીઓનું આદર સન્માન થઈ શકે અને સ્ત્રીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે તો આ માટે સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓ બૌદ્ધિકો સમાજ ચિંતકો ધાર્મિક નેતાઓ અને લોકસેવકોએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ કે આ માત્ર ખાલી સરકાર જ નહીં પરંતુ સરકારની સાથે સાથે આપણા સમાજના તમામ લોકો દ્વારા જો સહિયારો પ્રયત્ન કરવામાં આવે તો આ સમસ્યાને ચોક્કસપણે નિવારી શકાય તેમ છે આમ છતાં અન્ય ઉપાયો આપણે જોઈએ કે કન્યા જન્મને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ ઘડવી કે ખાસ કરી અને કન્યા જન્મને કે દીકરીના જન્મને જ્યારે આવકારવામાં નથી આવતું કે તેની અવગણના કરવામાં આવે છે ત્યારે એને કન્યા જન્મને પ્રોત્સાહન મળે તેવી સરકાર દ્વારા જો નીતિઓ અપનાવવામાં આવે તો પણ આ જે અસમાનતા છે એને ઘટાડી શકાય ત્યારબાદ સ્ત્રી અને પુરુષને બંધારણની દ્રષ્ટિએ કાનૂનની દ્રષ્ટિએ સમાન હક મળે છે પરંતુ વાસ્તવિક સમાજ જીવનમાં બંનેનું સરખું મહત્વ અંકાય તે માટે જરૂરી પગલાં લેવા જોઈએ કે આપણને સૌને ખ્યાલ છે કે બંધારણની દ્રષ્ટિએ અને કાનૂનની દ્રષ્ટિએ સ્ત્રી પુરુષ બંનેને સમાન હક્કો અને ફરજો પ્રાપ્ત થયેલી છે પરંતુ વાસ્તવિક સમાજ જીવનમાં આવું થતું નથી તો વાસ્તવિક સમાજ જીવનમાં પણ સ્ત્રી અને પુરુષ બંનેનું એક સરખું મહત્ત્વ અંકાય અથવા તો બંનેને એક સરખું મહત્ત્વ મળે તેવા પગલાં લેવા જોઈએ કે જેથી કરી અને પુરુષની સાથે સાથે સ્ત્રીઓનો વિકાસ પણ થઈ શકે કે જે પરિવારોમાં સંતાનોમાં માત્ર એક જ દીકરી હોય તેવા પરિવારોએ અન્ય પરિવારના લોકોને દીકરીના જન્મ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ કે ઘણા બધા એવા પરિવારો પણ છે કે જ્યાં માત્ર ખાલી એક જ દીકરી છે તો એક જ દીકરીવાળા જે પરિવાર છે તેવા પરિવારોએ અન્ય પરિવારના લોકોને પણ દીકરીના જન્મ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ કે અલગ અલગ રીતના પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ ત્યારબાદ સ્ત્રીઓએ પોતે જાગૃત અને સંગઠિત થઈ અને પોતાના અસ્તિત્વ માટે લોકજાગૃતિ કેળવવી જોઈએ કે ખાસ કરીને સ્ત્રીઓનું પોતાનું જ જો સ્વમાન જળવાય રહે તે માટે અને સ્ત્રીઓનું પોતાનું અસ્તિત્વ ન જોખમાય તે માટે કે સ્ત્રીઓએ પોતે જાગૃત અને સંગઠિત થઈ અને પોતાના અસ્તિત્વ માટે લોકજાગૃતિ જે છે તે કેળવવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ પ્રચાર અને પ્રસાર માધ્યમોએ અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને પ્રસારિત કરી અને લોકજાગૃતિ કેળવવી એ પ્રચાર અને પ્રસાર માધ્યમો ઘણા બધા છે તો એ તમામને તો એ સાધનોનો ઉપયોગ કરી અને સમસ્યાને પ્રસારિત કરી અને લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ ત્યારબાદ દીકરા દીકરીના સામાજિકરણમાં સમાનતાના મૂલ્યો આત્મસાત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ કે દીકરા અને દીકરીનું જ્યારે સામાજિકીકરણ થતું હોય ખાસ કરી અને સમાનતાના જે મૂલ્યો છે તે આત્મસાત થાય તેવા પ્રયત્ન કરવા ત્યારબાદ ભ્રૂણ હત્યા થતી અટકાવવી ત્યારબાદ છે કે ગર્ભ પરીક્ષણના કાયદાનું ચુસ્ત પણ પાલન કરાવવું કે આપણા ત્યાં કળે કાયદાકીય રીતે ગર્ભ પરીક્ષણ એ ગુનો ગણવામાં આવે છે છતાં પણ ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે તો એ કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ ત્યારબાદ અસમાન જાતિ પ્રમાણે ગંભીર અસરોથી યુવાનોને વાકેફ કરવા અને આ માટે શાળા કોલેજોમાં સેમિનારો અને કોન્ફરન્સનું આયોજન કરવું જોઈએ કે ખાસ કરીને યુવાનોને જો આ સમસ્યાથી પરિચિત કરવામાં આવે અને શાળા અને કોલેજોમાં જે યુવાનો હોય તો તેના માટે સેમિનારો અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે તો તે પણ આ સમસ્યાને સમજી શકે અને આ સમસ્યાને હલ કરવામાં તેઓ પોતે પણ પોતાનું યોગદાન આપી શકે છે ત્યારબાદ સ્વૈચ્છિક સંસ્થાઓએ આ માટે રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ કે જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેણે રચનાત્મક કાર્યક્રમો કરવા જોઈએ એ જેથી કરી અને આ સમસ્યા હળવી કરી શકાય ત્યારબાદ સમાજના કુરિવાજો કુપ્રથાઓ અને રીતિઓમાં પરિવર્તન આવે તેવા પણ પ્રયત્ન કરવા જોઈએ કે ખાસ કરીને આપણા સમાજમાં જે કુરિવાજો અને કુપ્રથાઓ અને રીતો છે એમાં પરિવર્તન લાવવાનું સૌથી મોટું પરિબળ કોઈ હોય તો તે શિક્ષણ છે કે આપણા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારી અને આપણા સમાજના લોકોની જે માનસિકતા છે તે બદલાવી શકાય તેમ છે તો તેના માટે તેવા પણ પ્રયત્ન કરવા પડે ત્યારબાદ કે દહેજ પ્રતિબંધક કાયદાનો ચુસ્તપણે અમલ થાય તે જોવું કે કાયદાકીય રીતના દહેજ પ્રતિબંધ પ્રતિબંધક છે કે કોઈ પણ દીકરીને દહેજ આપવું નહીં અને કોઈપણનું દહેજ લેવું અથવા તો સ્વીકારવું નહીં પરંતુ આ કાયદો માત્ર ખાલી કાગળિયા ઉપર જ રહી ગયેલ છે અને તેનો કોઈપણ રીતના અમલ થતો જોવા મળતો નહીં નથી તો દહેજ પ્રતિબંધક કાયદાનો ચુસ્તપણે અમલ થાય તેનો ખાસ આગ્રહ રાખવો જોઈએ કે જેથી કરી અને અસમાન જાતિ પ્રમાણની જે સમસ્યાઓ છે તેને સરળતાથી અટકાવી શકાય તો વિદ્યાર્થીઓ અહીં આપણે અસમાન જાતિ પ્રમાણની જે વિપરીત અસરો છે કે આપણા સમાજ પર કઈ કઈ અસરો થાય છે તે અસરો વિશેની માહિતી મેળવી અને તેની સાથે સાથે તેને અટકાવવા માટે કયા કયા ઉપાયો છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી તો વિદ્યાર્થીઓ આપણે પણ ભવિષ્યમાં કે આપણા સમાજના એક સભ્ય છીએ ત્યારે આવી સમસ્યાઓ આપણા સમાજમાં ઉદભવે નહીં તેના માટે આપણે સૌએ પણ આપણે પોતપોતાનું યોગદાન આપવું ખૂબ જ જરૂરી બને છે તો અહીં આપણે આ જે ટોપિક છે તેને પૂર્ણ કરીએ છીએ અસ્તુ